ડાયરેક સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરો અને વાક્ય આજ્ઞાર્થ હોય તો તમને કેના આધારે ખબર પડશે કે આ આજ્ઞાર્થ વાક્ય છે તો જ્યારે તમારી સામે સેન્ટેન્સ આવે અને એ સેન્ટેન્સ છે એમાં પહેલો શબ્દ છે એ ક્રિયાપદ હોય તો એના આધારે તમે જાણી શકો છો કે આપેલું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે હવે આપણે યાદ શું રાખવાનું હતું તો કે અહીંયા મેઇન છે એ આરવી તરીકે જે શબ્દો યુઝ થાય છે એ છે એમાં તમારે જોવું પડશે કે આજ્ઞાર્થ વાક્ય છે એ અલગ અલગ ભાવમાં બોલાણા હોય ક્યારેક તમને સલાહ આપતા હોય ક્યારેક સૂચના આપતા હોય ક્યારેક ચેતવણી આપતા હોય ક્યારેક તમને વિનંતી કરતા હોય ક્યારેક આપતા હોય તો જ્યારે તમે આ પ્રકારના વાક્યો વાંચો છો ત્યારે તમારે એ ટોનમાં એક વખત બોલવું જોઈએ જેથી તમને ભાવ છે એ નક્કી કરવામાં સરળતા રહેશે મેં લખાવેલું છે એમ તમે જોઈ શકો છો કે વિનંતીનો ભાવ હોય તો તમે રિક્વેસ્ટેડ મૂકી શક મૂકો છો પ્લીઝ પ્લીઝ શબ્દ છે એ શું સૂચવે છે તો કે આપણે કોઈને રિક્વેસ્ટ કરતા હોઈએ તો પ્લીઝ શબ્દ વાપરીએ તો એના આધારે તમને ખબર પડી જાય કે વાક્યમાં પ્લીઝ હોય તો એના આધારે કયો ભાવ હોય તો કે વિનંતીનો અને એના જગ્યાએ તમારે પ્લીઝ કાઢી નાખી અને રિક્વેસ્ટેડ મૂકવાનું પછી દાખલા તરીકે ઊંચા હોદ્દાનો વ્યક્તિ હોય અને એક નીચા હોદ્દાની વ્યક્તિ હોય તો એના આધારે પણ તમને ખબર પડી જાય કે આ વાક્યમાં કેવા પ્રકારનો ભાવ હોઈ શકે તો કે જે ઉચ્ચ હોદ્દા ઉપર ઓર્ડર આપતા હોય બરાબર એ વિનંતી ન કરે તો એના આધારે તમે જ્યારે વાંચો તો તમારે આ ભાવ છે એ આના આધારે નક્કી થાય છે તો એ જેમ જેમ તમે પેરેગ્રાફમાં પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને ખબર પડતી જશે કે આપણે કેવા પ્રકારના ભાવ મૂકવા ક્યારેક એવું પણ બને મિત્રો કે આપણને કાંઈ ખબર પડે જ નહીં તો ડરવાનું નહીં ટોલ્ડ તો મૂકી જ દેવાનું સાદું છે કહ્યું કહ્યું તો છે જ ટોલ્ડ એટલે કહ્યું પણ એક વસ્તુ યાદ રાખવાની કે આરવી નહીં મૂકો તો ભૂલ પડશે એટલે જો ભાવમાં કાંઈ ખબર ન પડતી હોય કે અહીંયા કયા ભાવમાં વ્યક્તિ બોલે છે એનો બોલવાનો ટોન કેવો છે તો ત્યારે આરવી તરીકે ટોલ્ડ મૂકવાનું પણ એક બે વખત જ્યારે પેરેગ્રાફ વાંચશો ત્યારે તમને આપોઆપ ખબર પડવા માંડશે કે અહીંયા આ ભાવમાં આ વાક્ય બોલાણું છે પછી છે સાંભળનાર જેમ છે તેમ સંયોજક છે મિત્રો અહીંયા અલગ થોડુંક જાય છે જો હકાર વાચક વાક્ય હોય તો એમાં ટુ થી જોડી દેવાનું વાક્ય એટલે કે સંયોજક ટુ અને જ્યારે નકાર હોય ડોન્ટ થી વાક્ય શરૂ થતું હોય તો વાક્ય નકાર છે તો ત્યારે ડુ કાઢી નાખવાનું એની જગ્યાએ નોટ ટુ વાક્ય નકાર હોય તો નોટ ટુ વાક્ય હકાર હોય તો ખાલી ટુ અને ડોન્ટની જગ્યાએ નોટ ટુ મૂકવું ડુ નીકળી જશે એના પછી સર્વનામ કાળ અને સમય દર્શક શબ્દમાં જે ફેરફાર આપણે લઈએ છીએ એ તો લેવાના જ છે આપણી સામે પાંચ વાક્યો છે મિત્રો હવે પહેલું વાક્ય છે રિદ્ધિ ટુ રિધમ પ્લીઝ શો મી યોર ન્યુ ડ્રેસ નાવ હવે પેલા વાક્યમાં તો મારે તમને કેવું પડે એમ નથી કયો ભાવ છે તમે જાણો છો શબ્દ આવ્યો પ્લીઝ વિનંતી કરે છે એટલે રિદ્ધિ બોલનાર પછી વિનંતીનો ભાવ છે એટલે રિક્વેસ્ટેડ અને રીધમ સાંભળનાર સંયોજક શું આવશે તો કે ટુ હવે જો તમે આગલા બે વાક્ય જોશો ને મિત્રો તો વિધાન વાક્યની શરૂઆત કરતાથી થાય છે પ્રશ્ન વાક્યની શરૂઆત ડબલ્યુ થી થાય ડબલ્યુ એચ પછી સહાયક ક્રિયાપદથી થાય અને એના પછી કરતા આવે પણ અહીંયા તમે જોશો તો વાક્યની શરૂઆત થાય છે શો શો એટલે બતાવો દર્શાવો દેખાડો એ શું કહે છે રિધમ રિદ્ધિ રિધમ ને એમ કહે છે કે મહેરબાની કરી અને મને તારો નવો ડ્રેસ અત્યારે બતાવ તો વાક્ય છે એ સેનાથી શરૂઆત થાય છે એ જો તમે ધ્યાન રાખીને જોતા જાવ તો પણ તમને વાક્યનો પ્રકાર છે એ યાદ રહી જાય વાક્યનો પ્રકાર યાદ રહીએ એટલે આપોઆપ એનું બંધારણ છે નજર સામે આવે આ વાક્ય છે એ મોટા ભાગે કહું છું એટલે મોટા ભાગે શો એટલે કે ક્રિયાપદથી જ થાય છે અહીંયા શો છે એ તમારું ક્રિયાપદ છે બીજા વાક્યમાં પણ તમે જોશો તો ક્રિયાપદ છે શટઅપ એના પછી ત્રીજા વાક્યમાં જોશો તો વર્ક ચોથા વાક્યમાં જોશો તો બી અવેર અને પાંચમા વાક્યમાં જોશો તો પ્લે એટલે આગલા વાક્યની જેમ તમારે માર્ક કરવાનું કે વિધાન વાક્યમાં કરતા કરતા ટુ બી નું રૂપ અથવા તો ડુડઝ અથવા તો સહાયક સહાયક ક્રિયાપદ એટલે કેન વ્હીલ શૂડ વૂડ ઈ બધાથી શરૂ થતું હતું પણ અહીંયા વાક્ય છે આજ્ઞાર્થ વાક્યમાં વાક્ય મુખ્ય વાક્ય છે એ ક્રિયાપદથી જ શરૂ થશે એટલે એ વસ્તુ મગજમાં રાખજો એટલે તમને ખબર પડી જ જશે કે વાક્યમાં સંયોજક તરીકે હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ બાકીના બધાય ફેરફાર તો કરવાના જ છે રિદ્ધિ રિક્વેસ્ટેડ રિધમ ટુ શો મી કોને લાગુ પડે છે તો કે રિદ્ધિને એટલે એની જગ્યાએ હર યોર ન્યૂ ન્યૂ ડ્રેસ તો કોનો ન્યૂ ડ્રેસ તો કે રિધમનો તો રિધમનો ન્યુ ન્યૂ ડ્રેસ હોય તો હિઝ ન્યૂ ડ્રેસ નાવનું શું થઈ જશે ધેન પછી છે મિસ્ટર શાહ સેજ ટુ હિઝ પ્યુન હવે તમે વિચારો કે મિસ્ટર શાહ કોણ હોય અને એનો પ્યુન તો હવે મિસ્ટર શાહ છે એ આપોઆપ ઉચ્ચ અધિકારી થઈ ગયા ઈ એના પટ્ટાવાળાને કહે છે શટઅપ એન્ડ ગેટ આઉટ ઓફ યર તો એ હંમેશા એ તો તમને ખબર જ હોય કે અહીંયા ભાવ કયો છે મિસ્ટર શાહ ઓર્ડર્ડ હિઝ પ્યુન વાક્ય હકાર છે એટલે શેનાથી જોડશો તો કે ટુ થી ટુ શટ અપ એન્ડ ગેટ આઉટ ઓફ હિયર નું શું થઈ જશે ધેર પછી ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ વર્ક Hard ટુ અચીવ યોર ગોલ જો અહીંયા ટીચર અને સ્ટુડન્ટ છે એના હોદ્દામાં પણ ફેરફાર છે પણ અહીંયા જો તમે વાક્ય વાંચશો ને એટલે તમને સમજાઈ જશે કે અહીંયા વાક્યનો ભાવ ઓર્ડરનો છે કે એડવાઇસનો ટીચરેના સ્ટુડન્ટને કીધું કે મહેનત વધારે કરો કે જેથી તમારો ગોલ મેળવી શકો તમારો ધ્યેય પ્રાપ્ત કરી શકો હવે અહીંયા તમને એવું નથી ભાવ ઉત્પન્ન થતો કે તમને ઓર્ડર કરે છે પણ અહીંયા શું થાય છે વાક્ય વાંચીને કે તમને સલાહ આપે છે બંને રીતે વાક્ય વાંચી જોજો પણ એમાં સલાહનો ભાવ વધારે જ છે એમાં ઓર્ડરનો ભાવ આવતો જ નથી તો તમે ભાવને આધારે જો મૂકવા માંગતા હો વિનંતીનો ભાવ હોય સલાહનો હોય સૂચનનો હોય હુકમનો હોય તો એના આધારે તમને ખબર પડશે જ્યારે તમે વાક્ય વાંચો છો ત્યારે ધ ટીચર એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ વાક્ય હકાર છે એટલે ટુ વર્ક હાર્ડ ટુ અચીવ યોર કોને લાગુ પડે છે તો કે સ્ટુડન્ટ્સને એટલે એની જગ્યાએ ધેર અને ગોલનું ગોળ એના પછી ચોથું છે ધ નોટિસ સેડ હવે અહીંયા કોઈ સાંભળનાર છે જ નહીં તો આપણે એમને એમ કરવાનું જેમ આપણને શીખડાવ્યું છે એમ ધ નોટિસ સેડ તો નોટિસ છે એ ઇન્સ્ટ્રક્ટ કરે સૂચના આપે શું સૂચના આપેલી છે તો વાક્ય હકાર છે તો એને ટુ થી જોડી દ્યો ટુ બી અવેર ઓફ પિક પોકેટર્સ પિક પોકેટર્સ એટલે ખિસ્સા કાતરું નોટિસમાં એમ લખેલું છે કે તમે ખિસ્સા કાતરુ થી સાવધાન રહેશો તો એમાં આપણને એક સૂચના આપેલી છે નોટિસમાં તો આપણે લખી શકીએ ધ નોટિસ ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો સજેસ્ટેડ ટુ બી અવેર ઓફ પિક પોકેટર્સ છેલ્લું વાક્ય જોઈ લે મિત્રો ધ ઓલ્ડ મેન સેટ ટુ ધ ચિલ્ડ્રન હવે અહીંયા ડોન્ટ પ્લે હિયર ઓર યુ વિલ હર્ટ યોર સેલ્ફ તમે અહીંયા રમશો નહીં નહીતર તમને તમે તમારી જાતને હર્ટ એટલે ઈજા પહોંચાડશો તો અહીંયા તમને ચેતવે છે કે અહીંયા રમતા નહીં નહીતર તમારી જાતને ઈજા પહોંચશે તો અહીંયા ચેતવણીનો સૂર છે એટલે તમે લખી શકો છો વોન્ટ ધ ઓલ્ડ મેન વોન્ટ ધ ચિલ્ડ્રન જો મિત્રો અહીંયા વાક્ય નકાર છે ડોન્ટ થી શરૂ થયું છે એટલે વાક્ય નકાર છે તો ડુ નીકળી જાય અને સંયોજક તરીકે આપણે શું લખશું તો કે નોટ ટુ બરાબર એટલે શું થાશે ધ ઓલ્ડ મેન વોન્ટ ટુ ધ ચિલ્ડ્રન નોટ ટુ પ્લે યર શું થઈ જશે ધેર ઓર યુ વિલ હર્ટ યોર સેલ્ફ યુ એટલે કોને લાગુ પડે છે તો કે ચિલ્ડ્રનને એટલે એનું બહુ વચન શું થાય ધ્યે વિલનું શું થઈ જશે વુડ વુડ આવ્યા પછી મૂળ ક્રિયાપદ જ આવે એટલે હર્ટ અને ધ્યે આવ્યું છે તો એની વિભક્તિ શું આવે યોર નું ધેમ સેલ્ફ્સ આટલું રાખીએ છીએ તકલીફ હોય તો મને મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો એના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે બીજા સેન્ટેન્સ પ્રેક્ટિસ જોઈશું